નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથીનું ચેપ્ટર 3 પ્રાચીન નગરો અને ગ્રંથોની વાત કરવાના છીએ. તો મિત્રો, અહીંયા તમારી સામે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે એમનો આપણે પાઠ 3 છે, પ્રાચીન નગરો અને ગ્રંથોની વાત કરવાના છીએ. એનું સંપૂર્ણ સોલ્યુશન છે. મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આ પ્રકારના હું સોલ્યુશન મૂકું તો તમને તરત જ ખ્યાલ આવે. અને બીજું મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6 ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અને ગુજરાતીના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને બીજું મિત્રો, કે અહીંયા તમારે સ્વ અધ્યયન પોથીના જે પાઠ 3 છે એમની તમારે PDF ફાઇલ જોતી હોય તો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં યુટ્યુબ અને વોટ્સઓપ અને ટેલિગ્રામનું ગ્રુપ છે એની લિંક આપેલી છે. એ લિંક પરથી તમે ગ્રુપ જોઈન કરી અને PDF ફાઇલ મેળવી શકો છો. તો હવે આપણે શરૂ કરીએ પાઠ 3, પ્રાચીન નગરો અને ગ્રંથો. પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. એમાં 1, નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુખીણની સભ્યતા તરીકે ઓળખાય છે? બી, હડપીય સભ્યતા. બીજું, સિંધુખીણ સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? એ, હડપ્પા. ત્યાર પછી 3, નીચે પૈકી કયું હડપીય નગર ગુજરાતમાં આવેલું નથી? તો સી, દેસલપર. 4, હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? તો સી, રાવી. 5, હડપીય સભ્યતાનો સમયગાળો કયો માનવામાં આવે છે? એ, ઈસવીસન પૂર્વે 2500 થી 1500. 6, હડપીય સભ્યતાના લોકો જાહેર સુખાકારીના ખૂબ આગ્રહી હતા એવું કયા અવશેષોના આધારે કહી શકાય છે? એ, ભૂગર્ભ ગટર. પછી 7, જાહેર સ્નાનાગાર એ હડપીય નગરની વિશેષતા છે? બી, મોહેંજો દડો. 8, લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? એ, ભોગાવો. 9, ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચનાનું કયું લક્ષણ જોવા મળતું નથી? ડી, રાણીનો મહેલ. 10, નીચેનામાંથી કોના 4 વેદોમાં સમાવેશ થતો નથી? તો આયુર્વેદનો. ત્યાર પછી 11, આમાંથી કયા લોકો સિંધુખીણની સંસ્કૃતિના સમયમાં હડપ્પા શહેરમાં રહેતા ન હતા? બી, કડિયા. ત્યાર પછી 2, બંધ બેસતા ચોળકા રચો. એમાં સૌથી પ્રાચીન હડપીય નગર, તો સી, હડપ્પા. કચ્છ જિલ્લાના ખડીર બેટમાં આવેલું સ્થળ, તો ડી, ધોળાવીરા. 3, ખંભાતના અખાતમાં આવેલું નગર, એ, લોથલ. વસ્ત્ર પરિધાન કરેલ મૂર્તિ મળી આવેલ તે નગર, ઈ, મોહેંજો દડો. 5, સૌથી પ્રાચીન ગ્રંથ, તો બી, ઋગ્વેદ. ત્યાર પછી મિત્રો, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. હડપીય સભ્યતાને મિસર સભ્યતાની સમકાલીન ગણવામાં આવી છે, તો એ વિધાન ખોટું છે. બીજું, સંસ્કૃતિ અને સભ્યતા બંનેનો અર્થ એક જ છે, તો એ વિધાન પણ ખોટું છે. 3, મોહેંજોદડો એ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હતું, તો એ વિધાન ખોટું છે. ત્યાર પછી 4, ડોક યાર્ડ એ લોથલની વિશેષતા હતી, એ વિધાન સાચું છે. રૂચાઓના સમૂહને સૂક્ત કહેવાય, એ વિધાન સાચું છે. 3, ખાલી જગ્યા પૂરો. સિંધુખીણની સભ્યતા ખાલી જગ્યા નદી કિનારે વિકસી હતી, સિંધુ. 2, હડપ્પા અને મોહેંજોદડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે, પાકિસ્તાન. 3, હડપીય સભ્યતાના નગરોમાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યા ખૂણે છેદતા, કાટખૂણે. 4, અન્નના ભંડારો ખાલી જગ્યા શહેરની મુખ્ય વિશેષતા છે, તો હડપ્પા. ત્યાર પછી 4, અવશેષ એટલે શું? પ્રાચીન મકાનો કે બાંધકામોમાં બચી ગયેલા ભાગને અવશેષ કહે છે. 2, હડપીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? હડપીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા નગર આયોજન રચના હતી. ત્યાર પછી 3, હડપીય નગરોમાં પૂર્વ તરફ કોની વસાહતો આવેલી છે?
હડપિયા નગરમાં પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો આવેલી હતી. ચોથું, હડપિયન સંસ્કૃતિના રાજમાર્ગની વિશેષતા શું હતી? મુખ્ય રસ્તાઓને સમાંતર શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. જાહેર રસ્તાઓમાં રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. ત્યાર પછી પાંચમું આવે છે, લોથલ કયા જિલ્લામાં આવેલું છે? લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ફોગાવો નદીના કિનારે આવેલું છે. છઠ્ઠું, કયું હડપીય નગર સમૃદ્ધ બંદર પણ હતું? લોથલ એ હડપીય સંસ્કૃતિનું સમૃદ્ધ બંદર હતું. ત્યાર પછી સાતમું, વેદો કેટલા છે, ક્યાં ક્યાં? વેદો ચાર છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. આઠમું, સાના આધારે કહી શકાય છે કાલિંગબંગન એક કૃષિક્રાંતિ સાથે જોડાયેલું હતું? કાલિંગબંગનમાં આવેલા ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ એના પરથી કહી શકાય કે કૃષિ સાથે જોડાયેલું હતું. નવમું, સિંધુ ખીણની સભ્યતાનો વેપાર કઈ સમકાલીન સંસ્કૃતિ સાથે ચાલતો હતો? સિંધુ ખીણની સભ્યતાનો વેપાર મોહેંજોદડો સંસ્કૃતિ સાથે ચાલતો હતો. ત્યાર પછી દસમું, સિંધુ ખીણની સભ્યતાના ક્યાં ક્યાં રમકડા જાણીતા બન્યા? પંખીયાકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી તેમજ પશુપંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા બનાવ્યા હતા. ત્યાર પછી પ્રશ્ન બી છે, નીચેના સ્થળોની વિશેષતાઓ જણાવો. તો હડપા, મોહેંજોદડો અને ધોળાવીરા. ત્યાર પછી પ્રશ્ન પાંચ, એમના જવાબ આપણે જોઈએ. એમાં હડપા વિશેષતાની અંદર આપણે જોઈએ, હડપા નગરોની રચના એક સમાન હતી. નગરોના કિલ્લાઓની ફરતે કોટ હતા. મકાનોની રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી હતી. મકાનો પૂર અને ભેજથી બચાવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા. રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટખૂણે મળતા હતા. સમગ્ર નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાયેલું હતું. નગરોમાં વપરાશના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટર યોજના હતી. નગરોમાં જાહેર સ્નાનાગારો હતા. ત્યાર પછી આવે છે આપણું બીજું વિશેષતા, મોહેંજોદડો. મોહેંજોદડોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું છે. આ સ્નાનાગરની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે તેમજ વસ્ત્ર બદલાવા ઓરડીઓ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગો એ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેંજોદડોમાંથી સ્તંભવાળા મકાનો મળી આવ્યા છે. તેને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. ત્યાર પછી આવે છે ધોળાવીરા. ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપિયા નગરો બે ભાગમાં વહેંચાયેલ છે, જેમાં ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં છે. કિલો સિડાટલ, ઉપલું નગર, નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. ત્યાર પછી પ્રશ્ન પાંચ, એ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો. એમાં પેલું, હડપીય સભ્યતાને સાથી સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે, કારણ કે ઈસવીસન 1921માં હડપામાંથી આ સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષ મળી આવ્યા હતા અને આ હડપા શહેર સિંધુ નદીના કિનારે વિકાસ પામ્યું હતું માટે હડપા સભ્યતાને સિંધુ ખીણની પણ સભ્યતા કહે છે. ત્યાર પછી બીજું, હડપિયન સભ્યતાના મકાનોની વિશેષતાઓ કઈ કઈ હતી? નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા પર બાંધતા. બીજું, શ્રીમંતોના મકાનો બે માળના હતા. ત્રીજું, મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીમાં પડતા. ચોથું, દરેક મકાનમાં પાણીનો કૂવો, સ્નાનગૃહ, ગંદા પાણીના નિકાલ માટે ગટરો, રસોડું, શૌચાલયની વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી. ખરેખર આ સંસ્કૃતિના નગરો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હતા. ત્યાર પછી ત્રીજું, સિંધુ ખીણ સભ્યતાના લોકો કેવા કેવા આભૂષણ પહેરતા હતા? હડપિયા સભ્યતાના સ્ત્રી પુરુષો બંને કંઠહાર, હાથમાં વીંટી,
અને કાંડામાં કાંડા પહેરતા સ્ત્રીઓ મોટે ભાગે હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ અને કેળમાં કંદોરો, પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી. આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. ત્યાર પછી ચોથું આવે છે, ગુજરાતમાં હડપીય સભ્યતાના કયા કયા સ્થળો આવેલા છે. ગુજરાતમાંથી હડપીય સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લામાં લાખાબાવળ અને આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ, કચ્છ જિલ્લામાં દેસલપર, સૂરજકોટડા અને ધોળાવીરા, અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ તથા રાજકોટ જિલ્લામાં રોજડીનો સમાવેશ થાય છે. ત્યાર પછી પાંચમું, ઋગ્વેદમાં સામાજિક જીવન વિશે કઈ બાબતો જાણવા મળે છે, ટૂંકમાં લખો. ઋગ્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એકમ કુટુંબ હતું. સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ ન હતા. સમાજમાં સૌ સમાન હતા. ઉચ્ચ નીચના ભેદભાવ ન હતા. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું. સ્ત્રીઓને સહધર્મ ચારિણી ગણવામાં આવતી હતી. યજ્ઞમાં તેમની હાજરી જરૂરી મનાતી. સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી. એ સમયની લોપામુદ્રા, અપાલા અને ઘોષા જેવી વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓ પણ રચી હતી. આ સમયે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે તેના લગ્ન કરવામાં આવતા. ત્યાર પછી મિત્રો અહીં આવે છે બી, બરાબર છે. પ્રશ્ન પાંચ બી આવે છે, રેખાંકિત નકશામાંથી નીચેના હડપિયન સભ્યતાના સ્થળો દર્શાવો. તો લોથલ, ધોળાવીરા, રંગપુર, રોજડી, ભાગા તળાવ. તો ધોળાવીરા છે તમારે કચ્છમાં દર્શાવવાનું છે, લોથલ છે એ અમદાવાદ જિલ્લામાં, બરાબર, રોજડી છે એ અમદાવાદ જિલ્લાની આ બાજુ આવશે, ત્યાર પછી રંગપુર રાજકોટ જિલ્લામાં, ભાગા તળાવ, બરાબર, આ રીતના તમારે દર્શાવવાના છે. ત્યાર પછી પ્રશ્ન છ આવે છે મિત્રો, ટૂંકનોન લખો. પ્રશ્ન છ છે ટૂંકનોન, લોથલ એક પ્રાચીન નગર અને બંદર છે. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોથી બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો માનવામાં આવે છે. ત્યાં અહીં આવતા વાહણોને લાંગરીને માલ સામાન ચડાવવા ઉતરવા કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય છે. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે. તેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું એક પ્રાચીન નગર અને બંદર હશે. ત્યાર પછી મિત્રો અહીંયા પ્રશ્ન સાતમો આવે છે કે સમાચારપત્રો, સામાયિકો, શાળા પુસ્તકાલય કે ઇન્ટરનેટની મદદથી પ્રાચીન નગરોની વિશેષતા દર્શાવતા ચિત્ર મેળવી નીચે આપેલા લંબચોરસમાં ચોંટાડો. તો જાહેર સ્નાનાગરનું ચિત્ર, મોહેંજોદડો. તો અહીંયા મિત્રો તમારે બોક્સમાં તમારે આવું ચિત્ર છે એ મેળવી અને અહીંયા કટિંગ કરી અને તમારે આ જગ્યા પર બોક્સમાં ચોંટાડવાનું છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન આવે છે આઠમો, તમારા જન્મ પૂર્વે તમારા ગામમાં જે સુવિધા હતી તેના કરતાં આજે કેટલી સુવિધા વધી છે, તેની યાદી બનાવી શા માટે આ સુવિધા વધી છે એના વિશે ટૂંક નોંધ જણાવો. તો મિત્રો આ રીતની સુવિધાઓ છે, અમારા ગામના રસ્તાઓ કાચા ને ધૂળિયા હતા પહેલાં, હવે પાકી સડકોનું નિર્માણ થયું છે. પહેલાં અમારા ગામમાં શાળા ન હતી, હવે અમારા ગામમાં આધુનિક સુવિધાયુક્ત શાળા છે. પહેલાં અમારા ગામમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હતી, જે હવે થઈ ગઈ છે. પહેલાં અમારા ગામના ઘરોમાં પાણી ના નળ ન હતા, હવે નળ પણ છે, તેમાં પાણી પણ આવે છે. આ બધી સુવિધાઓ અમારા ગામના લોકોની મહેનત અને સરપંચના પ્રયત્નોને કારણે શક્ય બની છે. સરકારે પણ ગામડાઓના વિકાસમાં ઘણું ધ્યાન આપ્યું છે, જેના લીધે આ બધી સુવિધાઓ વધી છે. તો મિત્રો આ તો આપણું ધોરણ છ સામાજિક વિજ્ઞાનનું સ્વઅધ્યયન પોથીનું પાઠ ત્રીજાનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મોકલ છે, જે તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે.
અને બીજું મિત્રો, તમારે આ પાઠની PDF ફાઇલ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપી છે, તેના દ્વારા તમે ગ્રુપ જોઈન કરી અને PDF ફાઇલ પણ મેળવી શકો છો.